મુખ્યમંત્રીના જિલ્લામાં કોટડા સાંગણી એવા તાલુકા ભાજપ મહામંત્રી રવિરાજસિંહ જાડેજા અને વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચના પતિની છૂટક ધંધો કરતી ગરીબ મહિલાઓ પર દાદાગીરી કરી હોવાનું અને આત્મનિર્ભરની વાતો કરતા યોજના ગુજરાતના ચિથેરે ચિથરા ઉડાડતી ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી રવિરાજસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ. મળતી વિગતો પ્રમાણે સરકાર દ્વારા સોશિયલ ડિસ્ટન્સ જાળવીને ધંધો રોજગાર મેળવવા માટે છૂટછાટ આપવામાં આવી છે, ત્યારે વેરાવળ ગ્રામ પંચાયતમાં દલિત દેવી પૂજક અને ગરીબ પરિવાર સમાજની ગરીબ મહિલાઓ લોકડાઉનના 3 મહિના બાદ પાથરણાઓ પાથરીને શાકભાજી કટલેરી જેવા નાના નાના રોજગાર ધંધો કરવા બેઠા હતા, ત્યારે વેરાવળમાં એકતરફી તાનાશાહી ભર્યું શાસન ચલાવતા વેરાવળ ગ્રામ પંચાયતના સભ્ય તે કોટડા સાંગણી તાલુકા ભાજપના મહામંત્રી રવિરાજસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના મોરચા પ્રમુખ ગોવિંદભાઈ રાઠોડ 4-5 ટ્રેક્ટર સાથે રાખીને કોઈપણ પ્રકારની નોટિસ કે જાહેરાત વગર જ પોતાના કહેવાતા તત્વોને સાથે રાખીને આ ગરીબ મહિલાઓને ધમકાવી ધક્કાઓ મારીને જબરજસ્તીથી કપડાંના પોટલાઓ આંચકીને ટ્રેક્ટરમાં નાખીને લઈ ગયા હતા. ગરીબ મહિલાઓ તથા નાના નાના બાળકોની રડતી આંખોથી ઉભરી આવતી કે કિયારોથી સમગ્ર બજારમાં સાંપો પડી ગયો હતો. સમગ્ર બજારમાં તમામ વેપારીઓ ભેગા થઈને આ ગરીબ મહિલાઓને વારે આવ્યા હતા, ત્યારે સમગ્ર વિશ્વમાં સૌને સાથ સૌનો વિકાસ મેક ઇન ઇન્ડિયા આત્મનિર્ભરની માત્ર પોકળ વાતો જ કરવામાં આવે છે અને માત્ર સ્લોગન જ આપવામાં આવે છે. ભારતભરમાં વાતો કરતા ગુજરાતના મુખ્યમંત્રી અને ભારતના વડાપ્રધાન માત્ર આત્મનિર્ભરની વાત કરે છે, ત્યારે આત્મનિર્ભર બનતા લોકોને તેમની જ પાર્ટીના લોકો દ્વારા હેરાનગતિ કરવામાં આવતા હોવાની આ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. જિલ્લામાં કોટડા સાંગણી તાલુકા ભાજપના મહામંત્રી રવિરાજસિંહ જાડેજા અને રાજકોટ જિલ્લાના અનુસૂચિત જાતિના મોરચાના પ્રમુખ તેમજ પોતે વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ પતિદેવ ગોવિંદભાઈ રાઠોડ ભાજપ સરકારની આબરૂના લીરે લીરે ઉડાડી રહ્યા છે. કોટડા સાંગણી તાલુકા ભાજપ સમગ્ર મામલે ફરી ચર્ચામાં આવે છે, લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. ભાજપના ઉપરાધિકારીઓ પદાધિકારીઓ સમાજની ગરીબ મહિલાઓની રોજીરોટી છીનવેલા માટે ખુલ્લેઆમ લુખ્ખી દાદાગીરી કરતા મહામંત્રીઓ જોવા મળી રહ્યા છે. ત્યારે જોવાનું એ રહ્યું કે વેરાવળમાં એકવિધ માત્ર ને માત્ર ગરીબોને જ હેરાન કરવામાં આવે છે. ઉપરથી લઈને નીચે સુધીની આ ઘટના છે. લોકડાઉન 1, 2, 3, 4 થયું તેમાં પણ ગરીબોને જ શોષાવાનું આવ્યું અને તેમને જમવાનું ન મળ્યું, મજદૂરોને પરેશાન થવું પડ્યું હતું. નોટબંધીમાં પણ ગરીબ અને મજદૂર લોકોને જ પરેશાન થવું પડ્યું હતું. ત્યારે કોટડા સાંગણી તાલુકા વેરાવળ ગ્રામ પંચાયતના સરપંચ ઉઝીબેન રાઠોડને બદલે માત્ર ઉઝીબેનના નામથી સમગ્ર વેરાવળ ગ્રામ પંચાયતનું વહીવટ કહેવાતા સરપંચ પતિ એવા ગોવિંદભાઈ રાઠોડ તથા વેરાવળ ગ્રામ પંચાયતના સભ્ય રવિરાજ સિંહ જાડેજા જ કરતા હોય છે તેમ લોકોમાં ચર્ચા જોવા મળી રહી છે. ત્યારે પૂર્વ સરપંચ દ્વારા પણ વેરાવળ ગ્રામ પંચાયતના ગેરવહીવટ મામલે જાણવા મળ્યું હતું, ત્યારે ગુજરાતના મુખ્યમંત્રીએ આ અંગે તકેદારી રાખવાની ખૂબ જરૂર છે. એક તરફ આત્મનિર્ભરની વાત કરવામાં આવે છે, જ્યારે બીજી તરફ જે આત્મનિર્ભર ગરીબ પાથરણા પાથરી અને ગરીબ જનતા પોતાની રોજીરોટી મેળવતી હોય છે તેમને બાકાત કરવામાં આવે છે અને તેમને વસ્તુઓ છીનવી લેવાની ઘટના જે આત્મનિર્ભર છે તે માત્ર તેના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે, ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે. આત્મનિર્ભર ભારતના આ ધજાગરા ઉડાડતું આ દ્રશ્ય છે. મારું નામ દિલીપભાઈ અગ્રાવત છે અને સાપર વેરાવળમાં રઘુનંદન પ્રોવિઝન નામની દુકાન આવેલી છે. બાજુમાં હોકળો છે અને હોકળો દર ચોમાસે ભરાઈ જાય અને મારી દુકાનમાં 4 લાખ રૂપિયાનું નુકસાન થયું, પાણી ગળી ગયું છે. હોકળો આખો કચરો નાખી જાય એના હિસાબે હોકળો છલકાઈ જાય અને છલકાઈ જાય દુકાનમાં પાણી ગળી ગયું તો 4 લાખ રૂપિયાની નુકસાની આવી હતી. વારંવાર રજૂઆત થઈ ગ્રામ પંચાયતમાં અમારા સ્વ ખર્ચે બધી જીસીબી ટ્રેક્ટર રાખી અને દર વર્ષે ઉકેલવો પડે છે. કાંઈ હોકળા લેવા વિનંતી, ગ્રામ પંચાયતમાં કોઈ જવાબ આપશો? નામ મારું નામ શૈલેષભાઈ, હું અહીંયા બાજુમાં સ્ટુડિયો ધરાવું છું અને હોકડાને કાંઠે આખું ગામ અહીંયા કચરો નાખી જાય છે અને એને હિસાબે અમારા ભૂંગળા બંધ થઈ જાય છે અને દર વર્ષે અમારી દુકાનમાં પાણી ગરી જાય છે. વારંવાર રજૂઆત કરવા છતાંય અહીંયા કોઈ સફાઈ કરવા આવતું નથી અને ઉલટાનો કચરો નાખવા આવે છે ગામમાંથી. દર વર્ષે પાણી ભરાય, જેસીબી બોલાવી અમારા ખર્ચે આ ભૂંગળા સાફ કરાવી છે અને દુકાનમાં પાણી કરી જાય. તમે રજૂઆતો કરેલી છે? રજૂઆત કરેલી છેલ્લા 5 વર્ષ છે, કોઈ ધ્યાન જ દેતો. એ ભાઈ રેવા દે, ઉતારમાં રેવા દે. અહીંયા સાંપર વેરાવળની અંદર કરતા હતા પંચાયતના કોણ છે, સરપંચ છે, મંત્રી છે, કોણ છે એ કાંઈ ખબર કોઈને છે નહીં. આ જ બધી આંતરધૂંધી કામ હાલે છે ચારી પર, બરાબર. હવે આમાં પબ્લિકને તો કાંઈ ખબર જ નથી.
કે ભાઈ કોણ વહીવટ કરે છે, મંત્રીને ફોન કર્યો તો એમ કે ઓને પૂછવું પડશે, બીજા પાસે જાય તો કે ત્રીજાને પૂછવું પડશે, આમાં કોણ વહીવટ કરે છે એ કાંઈ અમને ખબર નથી. સાપર વેરાવળની જનતાને કોઈને ખબર નથી, સરપંચ કોણ છે જનતાને કોઈને કાંઈ ખબર નથી, વહીવટ કોના હાથમાં છે શું છે એ કાંઈ, સરપંચ કોણ છે, કોણ સરપંચનો પતિ આવે છે, હા એમના ઘરવાળા આવે છે બરાબર, અને દાદાગીરીઓ કરે. ઘણા સમયથી આ કોરોના વાયરસ સમગ્ર ગુજરાતની અંદર પ્રસર્યો છે. ગુજરાત સરકાર દ્વારા હમણાં થોડી છૂટછાટ આપવામાં આવી છે, જેમાં સાપર વેરાવળની અંદર વિશાળ પ્રમાણમાં બુધવારી ભરાતી હોય તેમાં લોકડાઉન પછી પહેલી જ વાર બુધવારી માટે અનેક ગરીબ મહિલાઓ પોતાના રોજીરોટી માટે અહીં સાપર વેરાવળમાં આવેલ હોય, જે બહારની કપડા આજે લેવાતા હોય તો તેમને પંચાયત દ્વારા એમના રેકડીઓ લઈ લેવામાં આવી છે, બધું કરવામાં આવ્યું છે, અને જે પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા માટે કદાચ કરવામાં આવ્યું હોય. પણ હવે આપણે બેનને પૂછીએ કે શું પ્રશ્ન છે, તમને શું પ્રશ્ન છે? અમે વાસણની ફેરિયું કરીએ સાહેબ, અમે વાસણની ફેરિયું કરીએ કપડા નહીં, અને અહીંયા અત્યારે હું થયું, અત્યારે અમે વેચવા આવ્યા, અમે ખાવાના નંબરે પીવાના નંબરે ભાડાના પૈસા નહીં, રાયસનના પૈસા નથી, એટલે અમે ખાવાના પૈસા હાથ અમે વેચવા આવ્યા. પોલીસ વાળા બેન આવ્યા છે? ના ના, પોલીસ વાળા નથી આવ્યા, તમને જે અહીંથી અત્યારે તો બધાને છોડી મૂકવાનું, હા છોડી મીકન આવ્યા, તમને બધા લોકોને પંચાયતનો વેરો ભરવાનું કહેવામાં આવ્યું છે, હા વેરો ભરજો, હા હા ભરશું ભરશું, અને સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું કીધું છે. તો હવે આવનારા સમયની અંદર જે પંચાયત તમને જે સોશિયલ નિયમો આપે છે એ મુજબ નિયમોનું તમારે પાલન કરવાનું. સાહેબ અમે જો 3-3 મહિનાના ઘરમાં બેઠા છે સાહેબ, નરેન્દ્ર મોદી જે માયકમાં બોલ્યા કે આ પર મારે દુઃખ છે, તો તમે ઘરમાં રહ્યો તો અમારે એક દિન ઓરવાનું નથી અમારા ઘરમાં, તોય અમે એમના વચન પ્રમાણે 3-3 મહિના છુપરામાં અમે ઘરમાં રહ્યા સાહેબ, અમે ગરીબ માણસ છે, લાઈટ બિલ ભરવાના પૈસા, અમે જોઈએ તો ધંધાનો ફેરી કરીએ છે, એ મોટા બંગલામાં ફેરી કરીને ઠામ દઈએ અને હામાં કપડા લઈએ, ઈ કપડા લઈ અને આજે અમે વેચવા આવ્યા, 3 મહિને આજે ધંધે આવ્યા સાહેબ, તો અમે 3 મહિના ધંધે આવ્યા તો અમને પ્રેમથી કીધું નહીં સાહેબે કે તમે બાંધી લ્યો, કોઈ અમને પ્રેમથી કીધું નહીં, અમે આવ્યા એ ભેગા કપડા ફોટા લઈ અને ટ્રેક્ટરમાં નાખવા જ મહિના સાહેબ, નાખવા જ મહિના અમે પગે લાગતા રહ્યા તો અમારે ફોટકા અંદર ફોટકા મહિના આપી દીધા સાહેબ, અમને ગભરાવવાનું આવી ગઈ સાહેબ, અમને બાંધવા દો તો અમને બાંધવા ના દીધા, અમારા છોકરા રો પોકરા કરીને ફોટકામાં અંદર નાખી દીધા સાહેબ, અમે રોવા મહિના સાહેબ, અમે જઈએ ક્યાં સાહેબ, અમે ગરીબ માણસ સાહેબ, અમારા ઘરમાં ખાવા તાર નથી સાહેબ, બધાનો ધંધો ચાલુ થઈ ગયો સાહેબ, અને અમે ધંધો ક્યાં કરીએ સાહેબ, અમારે જૂના કપડાનો ધંધો અમને ચાલુ કરાવી દો સાહેબ, અમે બધાનો ધંધો બકાલા વાળાનો ચાલુ થયો, નવા કપડા વાળાનો ચાલુ થયો, ચંપલ વાળાનો ચાલુ થયો, બધાનો ધંધો ચાલુ થયો, એક અમારા જૂના કપડા વાળાનો ધંધો બંધ છે સાહેબ, અમે કોઈ જગ્યાએ અમને વેચવા દેતા નથી સાહેબ, અમને કોઈ સાહેબ, અમે કેટલા દી અમે ઘરમાં બેઠી રહ્યા સાહેબ, કેટલા કેટલા પૈસા રૂપિયા આપો પહોંચો આપવામાં આવી છે સાહેબ, અમે અચાનક પછી કઈ નથી આવી કે અચાનક અમે વેચતા હતા સાહેબ, કીધું હતું પરંતુ લેવામાં આવી છે પહોંચો આપવામાં આવી, કેટલા કેટલા પૈસા રૂપિયા આપો અમને સીધા બેસવા જ નહીં દેતા સાહેબ, પંચાયત વાળા અમને બેસવા નથી દેતા સાહેબ, તો પંચાયત વાળા નું આનું કઈક નિર્માણ કરો સાહેબ, અમે ભૂખ્યા મરી જાવ ગરીબ માણસ છે સાહેબ, અમે બહેનોની વ્યથા આપણે સાંભળી છે, જ્યાં સુધી હવે વૈકલ્પિક વ્યવસ્થા તાત્કાલિક ધોરણે પંચાયત કરે, સારું એવું ગ્રાઉન્ડ પંચાયત દ્વારા ફાળવવામાં આવે,
આ લોકોના તરફથી જે કાંઈ વેરા બિલ અથવા તો સફાઈ બિલ કે જે કાંઈ લેવામાં આવતું હોય એ પણ લઈને આ ગરીબ લોકોને રોજગારી ચાલુ થાય એટલા માટે તુરંત જ પંચાયત દ્વારા, પંચાયતના સભ્યો દ્વારા કોઈક વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે એવી નમ્ર વિનંતી સાથે જાયદભાઈ ગુજર અને સંજયભાઈ ગોસ્વામી એમની જવાબદારીઓ હોય છે, એમનું વારી ઘડીએ ટેસ્ટિંગ અને ઘરે ઘરે આશા વર્કરો જઈને એનું ટેસ્ટિંગ કરતા હોય છે. વાત રહી કે આપણે ગામમાં બે વખત આખું ગામ જંગલેશ્વર ની અંદર એક કેસ આવી ગયો હતો તો સરકારે સમગ્ર જંગલેશ્વર ની અંદર સાપર ગ્રામ પંચાયત ઉદ્યોગ વિસ્તાર એની જે કઈ માહિતી હોય છે એમની હોય છે, આરોગ્ય વિભાગ ની હોય છે, પંચાયત ની નથી, પંચાયત કોઈ આરોગ્ય વિભાગ નથી. નહીં નહીં નહીં, રોંગ વસ્તુ ના પૂછો સંજયભાઈ, નહીં નહીં નહીં, રોંગ વસ્તુ. પંચાયત ની જવાબદારી નથી, પંચાયત ની વસ્તુ નથી. આરોગ્ય ટેસ્ટ કરો એ ગ્રામ પંચાયત નથી. કોરોના માટે સતત પગલા લઈ છે, ગરીબ માણસ ને હેરાન કરવા જ આવે. કોઈ જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ છે તો કોને કીધું? હેલો, પાલન થઈ રહ્યું છે, દંડ વસૂલવામાં આવી રહ્યા છે, સોશિયલ ડિસ્ટન્સ કરી રહ્યા છે, માસ્ક વિતરણ થઈ રહ્યું છે, એના દંડ વસૂલ કરવામાં આવે છે, સેનેટાઇઝિંગ કરવામાં આવે છે. ગ્રામ પંચાયત દ્વારા આખા ગામમાં બે વખત સેનેટાઇઝિંગ કરવામાં આવ્યું છે. તમે મારી ભેગા આવો સોસાયટીમાં, મીડિયા સાથે આવો, હું બતાવવા તૈયાર છું. કઈ કઈ જગ્યા તમે નોટિસ માંથી કઈ કઈ દુકાનો વાળા આખા ગામમાં તમારી સાથે આવવા તૈયાર છું. તમને બતાવી તમે કેમ નથી ગામની પ્રજાને પૂછો, આ પ્રશ્ન ગામની પ્રજાને પૂછો કે વેરાવળની ગ્રામ પંચાયત એના માટે શું કરી રહી છે.